આટલા મોટા સમાજની અંદર, આટલી મોટી વસ્તીની અંદર એ લોકોને અમે વેલકમ કરીએ કે આવો બધા સાથે મળીને લાગો અને તમારા સમાજને બચાવી લો, આપણા સમાજોને બચાવી લો. એ વાત આપણે યુવાનોની તૈયારી હોય. હા હા હા, અમે તૈયાર જ છીએ. આ તમારી માં સમાન હતી એને મૂકીને તમે એક રાક્ષસ ની પાસે જતા રહો, એને ટિકિટ લેવા જાઓ, એની પાર્ટી માં જાઓ, કેટલા અંશે વ્યાજ મારે કોણ એને સરકાર પાછા આવી ગયા કોણ જૂનો ઇતિહાસ દબાવી દેવો છે એટલે એ પુસ્તકો ક્યાં પહોંચાડવાના છે? વાંચન માંથી જાગૃતિ આવે એ તો બધું બ્લોક કરી દીધું છે એ લોકો. ક્યાં છે આંબેડકર સાહેબ ના પુસ્તકો? ક્યાં છે બીજા જે લોકો પુસ્તકો? તમારે ઓશોને ક્યાં ક્યાં રહેવા દીધો છે? એને આટલી ઉંમરે જતો જ કર્યો છે, એટલી મહાન માણસ છે. એમાં તો શું કરવું જોઈએ? જેવી રીતના લારીઓ હોય છે રોડ પર, ત્યાં આગળ એક લાઇબ્રેરી ટાઈપનું મકાન બનાવી દેવું જોઈએ જ્યાં લોકો અવાર જવર કરતા હોય. બે કલાક ત્યાં વાંચન શરૂ કર્યું, પોકેટ્સ હોય 10 ગામની વચ્ચે ત્યાં એક લાઇબ્રેરી કરવી જોઈએ અને ત્યાં આવીને વાંચન કરવું જોઈએ. એક ગામનો યુવાન, એક ગામ હોય એના 5 યુવાનો 2 યુવાનો બી વાંચે તો એ ગામનો ફેલાવો કરી શકે કે અમને વ્યવસ્થા શું હતી, અમનો ઇતિહાસ શું હતો. એટલે છેલ્લે તો ગ્રામ સભાઓ બનાવીને આ લોકોને જાણકારી આપવી પડશે અને ગ્રામ સભાઓને પાવર આપવા પડશે, તો જ આનો મેળ પડશે. બાકી જલ્દી મેળ કરવાનો નથી. આટલા મોટા સમાજની અંદર, આટલી મોટી વસ્તીની અંદર એ લોકોને અમે વેલકમ કરીએ કે આવો બધા સાથે મળીને લાગો અને તમારા સમાજને બચાવી લો, આપણા સમાજોને બચાવી લો. એ વાત આપણે યુવાનોની તૈયારી હોય. હા હા હા, અમે તૈયાર જ છીએ. આખા ગુજરાતમાં? હા, બધી બેઠકો. હા, જ્યાં જ્યાં દેશમાં અમારું કદાચ પાર્ટીનું ચાલશે ત્યાં બધે જ આગળ છે. અત્યારે 2024 માટે કેટલી તૈયારી? સારામાં સારી તૈયારી, ભરપૂર. હા, એટલે કમસે કમ આદિવાસી પટ્ટાની બેઠકો ઉપર તો લડી જ ના અસરવાળી વિસ્તાર. તો આદિવાસી યુવાનો માટે સુવર્ણ